જામનગરની એક યુવતીએ પોતાની સગીરાવસ્થા દરમિયાન સત્યસાઈ સ્કૂલના તત્કાલીન પ્રિન્સિપાલ મનીષ બુચે તેના ઉપર દુષ્કર્મ ગુજારી 8 વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શિક્ષણ જગત તથા સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવનાર આ પ્રકરણમાં આરોપી મનીષ બુચને પોલીસે વડોદરાથી ઝડપી લીધો છે. આરોપીએ જામનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ તેનો નિર્ણય આવે તે પહેલા જ પોલીસે દબોચી લેતા આરોપીની પોલીસથી બચવાની તજવીજો નિષ્ફળ ગઈ છે. પોલીસે આરોપીને જામનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાની માહિતી છે. આજે જામીકોની સામાન્ય સભા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભા પહેલા ચેમ્બર ઓફ કોમર્સના હોલ બહાર વિપક્ષના ધરણા અને વિરોધ પ્રદર્શનથી વાતાવરણ ગરમાયું હતું. અગત્યના પદો પર ખાલી જગ્યાઓ ભરવાના મુદ્દે તથા જીજી હોસ્પિટલના ફાયર સેફટીના મુદ્દે વિપક્ષે આક્રમક રજૂઆતો કરી હતી. કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વકીલની વેશભૂષામાં આવ્યા હતા, જ્યારે જેનબેન ખફીએ ઘંટ વગાડી નિંભર સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સભામાં વિવિધ દરખાસ્તો મંજૂર થઈ હતી. પાનવાડા આરોગ્ય કેન્દ્રને 15 દિવસમાં આરંભ કરી દેવાની ઘોષણા થઈ હતી. વિરોધ વચ્ચે સંપન્ન થયેલ સામાન્ય સભા હાઈ વોલ્ટેજ રહી હતી. મેડમ નંદાણીયા, બોર્ડ નંબર 4 ની કોર્પોરેટર, દર 2 મહિને જામનગર મહાનગરપાલિકાનો બોર્ડ ભરે છે, એમાં છેલ્લા 6 મહિનાથી હું નંદાણીયા સર વિરુદ્ધ પ્રશ્નોતરી કરતી આવું છું. પહેલા એને જામનગર મહાનગરપાલિકાના ટેક્સ ઓફિસર હતા અને એની તિજોરી ખાલી કરી ત્યાર પછી એને પ્રમોશન દઈ અને મેઇન બ્રાન્ચમાં લીધા. મેઇન બ્રાન્ચમાં બેઠા બેઠા આજે એ કર્મચારીઓના પગાર અને PF નથી દેતા, તો આના ઉપર કોની મીઠી નજર છે? કોણ છાવરે છે એને? કેમ એના ઉપર કાર્યવાહી નથી લેતા? આપણે હમણાં જ હાલમાં જોયું કે કમિશનર સાહેબની બદલી થઈ ગઈ, તો જામનગરના દરેક વ્યક્તિના મોઢામાં એવા પ્રશ્ન છે કે કમિશનર સાહેબથી કંઈક નાની એવી ભૂલ થઈ હતી તો એને બદલી કરી અને એને ડાઉન લેવલમાં મૂકવામાં આવ્યા. તો આ નંદાણીયા સાહેબે SI ની પરીક્ષા પાસ કરી છે, SIP છે, તો જે તે વોર્ડમાં એને SI તરીકે મૂકો, પણ આટલી તિજોરી ખાલી કરી નાખી છે, કર્મચારીઓના પગાર નથી દેતા, PF નથી દેતા, 11,000માં સહી કરાવીને 7,000 પગાર આપે છે. એટલા માટે હું આજે આખી અદાલતમાં પ્રશ્નોતરી કરવાની છું, વકીલ બનીને આવી છું અને બધાને પ્રશ્ન જવાબ પૂછવાની છું કોર્પોરેશનના. કાળક્રમે દક્ષિણ ભારતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના વતની તમિલોને સૌરાષ્ટ્ર સાથે પુનઃ જોડવા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાયો છે, જે અંતર્ગત આજે 300થી વધુ તમિલો દ્વારકા આવી પહોંચ્યા હતા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પ્રવાસીઓ ધન્ય થયા હતા. ત્યાર પછી શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે પણ દર્શન પૂજન કર્યા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક આદાન પ્રદાનના કાર્યક્રમો પણ યોજાયા હતા. જામનગરમાં દરેડ પાસે ગૌશાળા નજીક એક બેકાબુ ટ્રકે એક વૃદ્ધાને હડફેટે લેતા વૃદ્ધાને ગંભીર ઇજા થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.